ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈદગાહ નજીક આવેલા ગેલાની કુવા તળાવ પાસે ભારે વરસાદ વચ્ચે ફાટતા પોલીસ હેડક્વાર્ટર તરફ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા, તેમજ આસપાસના કબ્રસ્તાન નજીક પાણીનો ભરાવો થયો હતો. ભારે વરસાદી માહોલ વચ્ચે ગેલાની તળાવના પાણી આજુબાજુ વસતા લોકોના મકાનો નજીક પહોંચતા અને સાપ જેવા જીવ નીકળી આવી દેખાઈ આવતા લોકોમાં એક સમયે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે પાણી ઉસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તેમજ સમગ્ર મામલા અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના તંત્રને કરવામાં આવી હતી. ગઈકાલના જે વરસાદ જે પ્રમાણે વરસ્યો, કાગની દોડે રાહ જોતા વરસાદની મેઘ મનાર થઈ છે, પણ એની સાથે સાથે નગરપાલિકાનું પ્રિમોસમ કામગીરી કેટલા હદે થઈ છે આજે તમે અહીંયા જોઈ રહેલા છો. ગેલાણી કુવા તળાવ અને આજુબાજુના એરિયા સમગ્ર સમુદ્રના અંદર ફેરવાઈ ગયા છે, તળાવ અને નાળામાં ફેરવાઈ ગયા છે. ગેલાણી કુવા તળાવની લગભગ 6 મહિનાથી હું પ્રિમોસમ કામગીરી માટે અગાઉથી જે તે લાગતા ઓળખતા CO સાહેબ છે કે પછી પ્રમુખશ્રી છે, RV પટેલ સાહેબ હતા, અત્યારના હાલના પ્રમુખશ્રી સલીમ દરોગા, એન્જિનિયર સૌરભ પટેલથી લઈને કોઈ પણ કોઈ માણસને એવું બાકી નથી કે આ વિસ્તારનો મેં નકશો કીધો હોય કે પાણી વરસાદ વધુ થવાથી આ વિસ્તારની હાલત કેવી થાય છે. સાથે સાથે જે પોલીસ હેડક્વાર્ટરનો મુખ્ય દ્વાર છે એમાં 350-400 સ્ટાફ છે, એ પોલીસ તંત્ર પણ નિંદ્રાધીન છે. એવું નથી કે અહીંયાની કાઉન્સિલર જ કહી શકે અને તંત્ર કામ કરે. આજે અહીંયાથી SP સાહેબ પણ આ જ રસ્તે જાય છે, કલેક્ટરશ્રી પણ અવારનવાર આ કંઈ પ્રોગ્રામ હોય, IG DG પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, જે અત્યારે તમે ઘૂંટણ ઘૂંટણને કમર કમર કેસમાંના પાણી ભરાઈ ગયા છે.